રાજકોટના ગેમઝોનમાં સત્યાવીસ લોકોના મૃત્યુ અગ્નિકાંડમાં થયા તેના આરોપી સાગઠિયા હાલ જેલમાં બંધ છે પરંતુ સવાલ છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ કેમ જવાબદાર નથી અને ઉચ અધિકારી પણ કેમ જવાબદાર નથી આ મામલાની અમે તપાસ કરી રહ્યા હતા ત્યારે ચોંકાવનારું એક રહસ્ય સામે આવ્યું જે એમડી સાગઠિયાની નોકરીને લઈને છે એમડી સાગઠિયા આખરે ટીપીઓ બન્યા કેમ તેની તપાસ કરી તો અમારા સૂત્રોએ ચોંકાવનારી માહિતી આપી તેની વાત કરીએ અને આ વાત સાંભળી તમને લાગશે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને ઉચ્ચ અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક સાગઠિયા મામલે જવાબદાર છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર મસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગનકાંડ થયો અને આ અગનકાંડની અંદર સત્યાવીસ લોકોના જીવતા મોત થયા અને આ જીવતા ભરથું થઈ ગયેલા લોકોના પરિવારજનો આજે પણ રડી રડી અને ન્યાય માંગી રહ્યા છે ત્યારે રાજકારણ કરવામાં સત્તા પક્ષ વ્યસ્ત છે તેઓને મુખ્યમંત્રી મળ્યા તેઓને ગૃહ રાજ્યમંત્રી મળ્યા પરંતુ તેમના આક્ષેપ હતા કે અમને મળવા બોલાવ્યા હતા કે અમને સાંભળવા તેને લઈને પણ અમને સવાલ થઈ રહ્યા છે ત્યારે આ ભ્રષ્ટાચાર કરતો એક અધિકારી એમની સાગઠિયા કે જેમની પોલીસે ધરપકડ પણ કરી છે અગ્નિકાંડમાં તેના વિશે વાત કરવી છે અને સાથે જ વાત કરવી છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ કેમ આ બાબતના જવાબદાર ન ગણવા કેમ ઉચ્ચ અધિકારીઓને જવાબદાર ન ગણવા તો વાત છે એમની સાગઠિયા જયારે ટાઉન પ્લાનિંગ ઓફિસર બને છે ટીપીઓ બને છે અને રાજકોટ મહાનગરપાલિકામાં તેઓ ફરજ બજાવે છે તો ટીપીઓ તરીકે તેમની ફરજની કામગીરી દરમિયાન તેમણે ભ્રષ્ટાચાર કર્યો છે આઈએસસીબીની તપાસ કહે છે તેમની પાસેથી કરોડો રૂપિયાની રકમ મળે છે કરોડો રૂપિયાનું સોનું મળે છે અને પેટ્રોલ પંપ ફાર્મ હાઉસ જેવી જમીનો તો અલગ ભ્રષ્ટાચાર રાજ્યસભાના સાંસદ રામ મોખરીયા પણ બોલ્યા છે અને આ જ પ્રકારના ભ્રષ્ટાચાર વિશે કોર્પોરેટર નીતિન રામાણી પણ બોલ્યા હતા ત્યારે હવે ચોંકાવનારો ખુલાસો એ થવા જઈ રહ્યો છે કે ટીપીઓ તરીકે સાગઠિયાની નિમણૂક કરવા માટે એમની સાગઠિયાની ભરતી કરવા માટે એક જાહેરાત આપવામાં આવે છે જાહેરાત થાય છે કે આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પરંતુ ખબર નહીં એવું કેમ બને છે કે એક જ અરજદાર ક્વોલિફાય થાય છે અને એક જ અરજદાર અરજી કરે છે નોકરીની આટલી કડાકૂટ ચાલે છે એક નોકરી માટે લાખો ફોર્મ ભરાતા હોય હજારો ફોર્મ ભરાતા હોય તેવા સમાચાર આપણે જોઈએ છીએ પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં ટીપીઓ તરીકે નોકરી કરવા માટે એક જ અરજી મળે છે જેનું નામ છે એમડી સાગઠિયા જે હાલ જેલમાં બંધ છે એમડી સાગઠિયાને નોકરી માટેનું આવેદન મળ્યા બાદ ઇન્ટરવ્યૂ કરવામાં આવે છે અને આ ઇન્ટરવ્યૂ પ્રમાણે તેમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર હોય છે એક્સપર્ટ હોય છે અને સિટી એન્જિનિયર પણ હોય છે અને તેઓ તેમના ઇન્ટરવ્યૂ કર્યા બાદ તેમની પસંદગી થાય છે અને પસંદગી બાદ આ નામ પદાધિકારીઓને આપવામાં આવે છે પદાધિકારીઓમાં પણ જોવા જઈએ તો વિપક્ષના નેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર સહિતના પદાધિકારીઓ ઇન્ટરવ્યૂમાં જોડાય છે ત્યાંથી એક નામ ફાઇનલ થાય છે એ નામ ફરીથી અધિકારીઓ પાસે જાય છે અધિકારીઓ આ નામને સરકારમાં મોકલે છે સરકાર એ નામને મંજૂરીની મહોર મારે છે અને બાદમાં તે ફરી નોકરી આપવા માટે પોસ્ટ મંજૂર સરકારમાંથી થઈ કોર્પોરેશન નિર્ણય લઈ અધિકારી તરીકે નિમણૂક આપે છે એમડી સાગઠિયાના કિસ્સામાં એવું કેમ બને કે એક જ અરજદાર અરજી કરે બાદમાં એક જ અરજદાર અરજી કરે ત્યારે સિલેક્શન કમિટી પણ બેસે અધિકારીઓની અને એ અધિકારીઓ પણ ન સમજ્યા કે એક જ અરજદારમાં સિલેક્શન શું કરવાનું અને એ સિલેક્શન થયા બાદ એક જ અરજદાર સિલેક્ટ થાય સ્વાભાવિક છે અને તે પદાધિકારીઓ પાસે ગયું સત્તા પક્ષ તો માની લઈએ એક વખત કે ક્યાંક ને ક્યાંક સંડોવાયેલું હશે પણ શું વિપક્ષના નેતાને આમાં બેસાડવામાં જ નહીં આવ્યા હોય કે પછી તેઓ પણ આ સાથે સંકળાયેલા હશે વિપક્ષના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયરની હાજરીમાં આ ઇન્ટરવ્યૂ થાય છે ઇન્ટરવ્યૂ બાદ અધિકારીઓ પાસે ફરી નામ જાય છે અને સરકારમાં જાય છે ત્યારે સરકાર પણ નથી પૂછતી કે એક જ અરજદાર મળ્યો તમને અરજી કરવા માટે આટલી મોટી પોસ્ટ માટે અને ત્યાંથી નામ મંજૂર થાય છે અને ટીપીઓ એમડી સાગઠિયાની નિમણૂક થાય છે અને તે રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો કારોબાર બેફામ રીતે ચલાવે છે એમની સાગઠિયાળ જેલમાં બંધ છે તેમની પાસેથી બે નામની સંપત્તિ મળી છે આ બધું જોઈએ ત્યારે આ સંપત્તિ કરતાં પણ વધારે વિચાર આપણે એ કરવાનો છે કે સત્યાવીસ લોકોના મોતનો જવાબદાર આ મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ કેમ નહીં કારણ કે તેઓ સાગઠિયાને લાવ્યા ત્યારે એવા સવાલો થવા જોઈતા હતા કે એક જ અરજદારમાં સિલેક્શન શું કરે ઇન્ટરવ્યુ શું કરે એ અધિકારીઓ કેમ નહીં કે જેમને સિલેક્શન કમિટીમાં સિલેક્શન કરવાનું હતું પરંતુ એક જ અરજદાર એમની સાગઠિયા હતા ત્યારે સવાલ પેદા ના કરે અને સરકાર સુધી આ ફાઇલ ગઈ તો સરકારનું પણ શું કહેવું તો શું આ તમામ અધિકારીઓ જવાબદાર નથી બની શકે કે કદાચ ટીપીઓ સાગઠિયા ના હોત અને તેના સ્થાને કોઈ વ્યક્તિ બીજો હોત અને પ્રામાણિક હોત તો આ ટીઆરપી ગેમ શોધ બન્યું જ ના હોત અને તેના કારણે સત્યાવીસ લોકો જીવતા બળી અને ખાખ થયા જ ના હોત અને આજે પરિવારો રડતા ન જોવા મળતા હોત માટે જે લોકોને સવાલ થાય છે કે કોણ કોણ જવાબદાર એ આ વિડીયો જોઈને નક્કી કરે કે કોણ કોણ જવાબદાર છે એને કમેન્ટમાં જણાવે આ બાબતનું સંજ્ઞાન સરકાર છે કે કેમ એ પણ હવે જોવું રહ્યું આજ પ્રકારના સમાચારો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર નમસ્કાર વૈષ્ણવજન